अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, धोरण पांच आसपास तेमा आपणो आजे स्वाध्याय पोती कार्य छे, तेमा पाठ सात पाणी साथेना प्रयोग। विद्यार्थी मित्रों, आजे स्वाध्याय पोतीना पान नंबर 47 छे, ते तमारे स्वाध्याय पोतीमां जोई वीडियोमां जोईने लखवानुं छे। चलो आपणे एमां वधीए के पाणीमां रहेला केवा प्रकारना पदार्थोने गाणंती दूर करी शकाय छे। बाबा, पाणीमां जे केवा प्रकारना पदार्थों गाणंती दूर करी शकाय, तो पाणी में उगड़िया न होय तेवा पदार्थों गाणंती दूर करी शकाय छे। बराबर, पाणी में जो उगड़ी न सकता होय तेवा पदार्थों ने आपणे गाणंती दूर करी शकीए छीए। चलो, चा बनावा माटे तमे पाणी में शू शू नाखशो, तेमांथी कई कई वस्तुओ पाणी में उगड़शे। शू कहे छे के चा बनावा माटे तमे पाणी में शू शू नाखशो ने तेमांथी कई कई वस्तु पाणी में उगड़शे, तो तेनो जवाब छे चा बनावा माटे पाणी में दूध, खांड, चा पत्ती नाखीशुं, तेमांथी दूध अने खांड पाणी में उगड़ी जशे। शू कहे छे बाबा? विद्यार्थी मित्रों, चा बने छे एटले आपणे खबर छे के चानी अंदर चा बनावती वखते आपणे शू शू नाखीशे, तो बनावा माटे पाणी में दूध, खांड अने चा पत्ती नाखीशुं, तेमांथी पाणी में दूध अने खांड पाणी में उगड़ी जशे। चलो, सवाल नंबर 10, तमारा घरे कई कई वस्तुओ सूर्यना तड़कामां सूकवीने बनावाय छे? बाबो, कई कई वस्तुओ तड़कामां सूकवीने बनावाय छे? तो मारा घरमां पापड़, वड़ीओ, बटाकानी कातरी एटले के वेफर्स, घऊंनी सेव, साबुदाणानी चकरी वगैरे सूर्यना तड़कामां सूकवीने बनावाय छे। चलो, प्रश्न 6, नीचेना प्रश्नोना उत्तर लखो। चलो, एमां पहेलो छे, एक पहेलो सवाल, वस्तुओना जूथ कया कया गुणधर्मोने आधारे पाड़वामां आवे छे? तो वस्तुओना जूथ पदार्थना देखाव, सखतपणू, पाणीमां उगड़े के न उगड़े, पाणीमां तरे के डूबे अने पारदर्शकता जेवा गुणधर्मोना आधारे पाड़वामां आवे छे। बाबा, वस्तुओना जूथ पदार्थना देखाव, तेनुं सखतपणू, પાણીમાં ઉગડે કે ન ઉગડે, પાણીમાં તરે કે ડૂબે અને પારદર્શકતા જેવા ગુણધર્મોના આધારે પાડવામાં આવે છે. ચલો, બીજો સવાલ, મૃત દરિયામાં તરતા આવડતું ન હોય તેવો માણસ પણ ડૂબી જતો નથી, શા માટે? ચલો, મૃત દરિયાના પાણીમાં એક લીટર પાણીમાં લગભગ 300 ગ્રામ મીઠું હોય છે. બરાબર, મૃત દરિયો હોય તેના એક લીટર પાણીમાં લગભગ કેટલા ગ્રામ મીઠું હોય છે? 300 ગ્રામ મીઠું હોય છે. મૃત દરિયાનું પાણી ખૂબ જ ખારું હોવાથી તે ભારે લાગે છે. બરાબર, એક લીટરમાં લગભગ 300 ગ્રામ મીઠું હોય તો તેનું પાણી ખૂબ જ ખારું હોવાથી તે કેવું લાગે છે? ભારે લાગે છે. પાણીના ભારીપણાને કારણે તરતા ના આવડતું હોય તેવો માણસ પાણીમાં ડૂબી જતો નથી. ચલો, ત્રીજો સવાલ, તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો? જો ના તો કેમ? બરાબર, તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો? જો ના તો કેમ? ના, મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાતું નથી. કેમ કે મીઠું સફેદ હોવાથી તેનું દ્રાવણ રંગ હીન છે, એટલે કે રંગ વગરનું છે. મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી સંપૂર્ણપણે અદૃશ્ય બની જાય છે, તેથી આપણે જોઈ શકતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. સવાલ 4, ખાંડ પાણીમાં જલ્દી ઓગળે તેની રીતો બતાવો. બાબા, ખાંડ પાણીમાં જલ્દી ઓગળી જાય તેની રીતો બતાવો. તો તેમાં પહેલી, ખાંડ પાણીમાં નાખીને ચમચી વડે સતત હલાવતા રહેવું જોઈએ. બાબા, પહેલું કહ્યું છે કે ખાંડ તમે પાણીમાં નાખી દીધી તો ચમચી વડે તેને સતત હલાવતા રહેવું જોઈએ. બીજું, ખાંડ પાણીમાં નાખીને તેને ગરમ કરવું જોઈએ. બાબા, ખાંડને પાણીમાં નાખીને ગરમ કરીએ તો પણ તે જલ્દી ઓગળે છે. ત્રીજું, ખાંડને વાટીને તેના નાના નાના કણો બનાવી પાણીમાં ઓગાળવી જોઈએ. ચલો, પાંચમો સવાલ, તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડા સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો? શું કહે છે કે તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડા સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો? તો ચાલો જોઈએ.
મીઠાવાળા પાણીમાં મીઠું પૂરેપૂરું ઓગળી ગયું છે, તેથી મીઠું પાણીમાં દેખાતું નથી. બાબા, આગળના સવાલના જવાબમાં જ આપણે જોઈ ગયા, તે રંગવિહીન છે અને સફેદ છે, એટલે કે મીઠાવાળા પાણી મીઠું પૂરેપૂરું ઓગળી ગયું તેથી મીઠું પાણીમાં દેખાતું નથી. જ્યારે ચોક પાવડરવાળા પાણીમાં ચોક પાવડર ઓગળતો નથી, તે પાણીની નીચે તળિયે એકઠો થાય છે જે દેખી શકાય છે. બરાબર, જે ચોક હોય, જ્યારે ચોક પાવડરવાળો હોય તેને પાણીમાં એને ઓગાળવામાં આવે તે પાવડર ઓગળતો નથી અને તે પાણીની નીચે તળિયે એકઠો થાય છે જે દેખી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન 7, માંગ્યા મુજબ ઉત્તર લખો. પાન નંબર 48 છે. પહેલો સવાલ, તમે તમારો હાથ રૂમાલ ધોયો છે અને તમારે તે ઝડપથી સૂકવવો છે, તમે શું કરશો? બરાબર, હાથ રૂમાલ ધોયો છે અને તમારે ઝડપથી સૂકવવો છે તો તમે શું કરશો? તો આ રીતે, પહેલું, હાથ રૂમાલ તે સારી રીતે નીચોવી નાખીશ. બરાબર, જ્યારે હાથ રૂમાલ ધોયો તેને સારી રીતે નીચોવી નાખું અને તેને તડકામાં સૂકવી દઈશ. નંબર 2, હાથ રૂમાલને પવન આવતો હોય તેવી જગ્યાએ સૂકવીશ. બરાબર, સૌથી પહેલાં તો જે રૂમાલ ધોયેલો હોય તેને સારી રીતે નીચોવી નાખીશ અને તડકામાં સૂકવી દઈશ. અથવા બીજો છે, હાથ રૂમાલને પવન આવતો હોય તેવી જગ્યાએ સૂકવી નાખીશ. 3, પંખો ચાલુ કરીને હાથ રૂમાલને તેની સામે ધરી રાખીશ. બરાબર, આપણે જલ્દી સૂકવવું હોય તો પંખો ચાલુ કરીને પણ આપણે હાથ રૂમાલ તેની સામે હાથ રૂમાલ ધરી શકીએ છીએ. નંબર 4, હાથ રૂમાલના એક જ બાજુના બે છેડાને હાથથી પકડી ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરીશ. બાબા, હાથ રૂમાલ જે હોય તેને એક બાજુના બે છેડાને બાબા નીચેથી અથવા ઉપરથી ગમે તે બે છેડાને હાથથી પકડીને તેને ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરીશ. આ રીતે હાથ રૂમાલ ઝડપથી સૂકવી શકીએ છીએ. ચાલો બીજો સવાલ, તમને થોડા સાકરના ટુકડા આપવામાં આવ્યા છે, તેમને ઝડપથી ઓગાળવાની રીતો સૂચવો. ચાલો, તો તેમાં નંબર 1 તેની રીતો જોઈએ. તેને પાણીમાં નાખીને ચમચી વડે હલાવવાથી સાકરના ટુકડા ઝડપથી ઓગળી જાય છે, જે આપણે આગળ જોઈ જ ગયા છે ખાંડ માટે. 2, પાણીને ગરમ કરવાથી પણ સાકરના ટુકડા ઝડપથી ઓગળી જાય છે. 3, સાકરના ટુકડાને ભાંગી તેના નાના કણો કરી પાણીમાં નાખીને હલાવવામાં આવવામાં આવે તો ઝડપથી ઓગળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયપોથીમાં જે સવાલ જવાબ છે તમારી વિડીયોમાં જોઈને સ્વાધ્યાયપોથીમાં લખવાના છે અને અમારો કોડ QR સ્કેન કરીને સબસ્ક્રાઇબ કરવાનું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.